હેલો એવરીવન, આજે આપણે બનાવશું હેલ્ધી એવો નવો નાસ્તો. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એક બાઉલમાં મેં અડધો કપ સોજી લીધી છે, સાથે અડધો કપ મેં બેસન લીધું છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ, સાથે હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશ અને હાફ ટીસ્પૂન જેટલો હાથેથી મસળીને અજમો એડ કરીશ. અજમો સ્કીપ ના કરશો. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અંદર એડ કરીશ અડધો કપ જેટલું દહીં. તમારે દહીં મીડિયમ લેવાનું છે. હવે એડ કરીશ અડધો કપ જેટલું પાણી. પાણી તમારે જરૂર મુજબ લેવાનું છે. ઘણીવાર બેસન જૂનું હોય તો એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે બધું સરસ રીતે હલાવી મિક્સ કરી લઈશ. હવે ફરીથી થોડું પાણી એડ કરીશ અને બેટરને એક સ્મૂથ રીતે તૈયાર કરીશું. બેટર તમારે ક્રીમી ટેક્સચરમાં તૈયાર કરવાનું છે. બેટર એકદમ પાતળું પણ ન હોવું જોઈએ અને એકદમ થીક પણ ન હોવું જોઈએ. હવે બેટરની અંદર હાફ ટીસ્પૂન જેટલો ઇનો એડ કરીશ. ઇનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો. હવે એને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. ઇનો નાખ્યા પછી કામ તમારે તરત જ કરી લેવાનું છે. હવે પ્લેટને આપણે ગ્રીસ કરી લઈશું. એ માટે 1 ટીસ્પૂન જેટલું તેલ લગાવ્યું છે. હવે સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું. હવે પ્લેટની અંદર આપણે 1 ચમચી બેટર એડ કરીશું. ગેસની ફ્લેમ અત્યારે તમારે મીડિયમ રાખવાની છે. થોડીક વાર પછી તમારે ગેસને ફાસ્ટ કરી દેવાનો છે. હવે બેટર સરસ રીતે પ્લેટમાં પોર થઈ ગયું છે. હવે ઢાંકીને આપણે 10 મિનિટ માટે એને સ્ટીમ કરીશું. 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. હવે નાસ્તાને આપણે 5 મિનિટ માટે ઠંડો કરીશું અને પછી એને એક પ્લેટમાં કાઢી લઈશું. બધો જ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. હવે નાસ્તાને આપણે એક ટ્વિસ્ટ આપશું. કડાઈમાં મેં 1 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે, સાથે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ લીધી છે, 1 ટીસ્પૂન જેટલા તલ લીધા છે, 1 સૂકું લાલ મરચું લીધું છે, 4-5 નંગ લીમડાના પાન લીધા છે અને 1 નંગ લાંબુ સમારેલું મરચું લીધું છે. હવે આપણે એને સૌતે કરી લઈશું. હવે એડ કરીશ બનાવેલો નાસ્તો અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. આ હેલ્ધી નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને ડિનરમાં પણ લઈ શકો છો. છે ને ટેસ્ટી યમ્મી હેલ્ધી નાસ્તો, જરૂરથી એકવાર બનાવજો અને કેવો બન્યો છે એ કોમેન્ટ સેક્શનમાં બતાવજો. નાસ્તો કોથમીર વગર અધૂરો છે એટલે થોડી કોથમીર એડ કરી દઈશું અને 1 પ્લેટમાં સર્વ કરી દઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો જરા પણ ન ભૂલશો. હવે મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે. બાય બાય.